हेलो स्टूडेंट्स, माय नेम इज़ विशाखा गोहिल, लेक्चरर ऑफ एसीटी साइंस कॉलेज जूनागढ़, डिपार्टमेंट ऑफ जूलॉजी। टुडे वी विल डिस्कस अबाउट मेंस्ट्रुअल साइकिल और प्राइमेट साइकिल। तमारो यूनिट 5 छे रिप्रोडक्टिव बायोलॉजी एंड फंक्शनल एनाटॉमी ऑफ कॉर्डेट्स, जेमा सौथी पहेलो टॉपिक छे मेंस्ट्रुअल साइकिल और प्राइमेट साइकिल। मेंस्ट्रुअल साइकिल शू छे, तेना फेज एटले के एना तबक्का क्या क्या छे, क्या एनिमलनी अंदर जोवा मळे छे, मेंस्ट्रुअल साइकलनुं इम्पोर्टन्स शू छे, आ बधा विषे आ लेक्चरमां आपणे इन्फॉर्मेशन मेळवानी छे। सौथी पहेला मेंस्ट्रुअल साइकल शू छे, तो के कोई पण साइकलनी तमे वात करी रह्या छो तो कोई पण एक इवेंटथी शरू थाय छे અને પાછી તે જ ઇવેન્ટમાં આવીને કમ્પ્લીટ થાય છે। એટલે કે એક ઇવેન્ટમાંથી શરૂ થાય છે અને પાછી ક્યાં આવીને અટકે છે, એ જ ઇવેન્ટની અંદર અટકે છે અને આપણે સાયકલ તરીકે ઓળખીએ છીએ। મેન્સ્ટ્રુઅલ સાયકલ એ રિપ્રોડક્ટિવ સાયકલ છે, હ્યુમનની અંદર જોવા મળે છે। આના સિવાય અલગ અલગ ટાઈપના પ્રાઇમેટ્સ, પ્રાઇમેટ્સ એટલે કે મેમલ્સ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ, આ મેમલ્સની અંદર અલગ અલગ ક્લાસ છે, જેમાંનો એક ક્લાસ છે પ્રાઇમેટ। અને આ પ્રાઇમેટની અંદર હ્યુમનનો પણ સમાવેશ થાય છે। આના સિવાય બીજા પ્રાઇમેટ્સ જેમ કે એપ્સ, મંકી, બેટ્સ એટલે કે ચામાચીડી, આ બધાની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે। હ્યુમનની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે, ખાલી ને ખાલી કેમાં જોવા મળે છે, ખાલી ફક્ત ને ફક્ત ફિમેલમાં જ જોવા મળે છે, મેલમાં આ મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળતી નથી। આ શું છે, રિપ્રોડક્ટિવ સાયકલ છે અને હ્યુમનમાં રિપ્રોડક્શન થવા માટે રિસ્પોન્સિબલ છે। રિપ્રોડક્શન વિશે જો તમને બેઝિક માહિતી ન હોય તો મારી ચેનલમાં બેઝિક ઇન્ફોર્મેશન ઓફ રિપ્રોડક્ટિવ બાયોલોજી નામનો એક વિડીયો છે, આ વિડીયો તમે જોઈ લેજો। તો હ્યુમનના રિપ્રોડક્શન માટે જોવા મળતી સાયકલ એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ। મેન્સ્ટ્રુઅલ સાયકલ તમે તો જ સમજી શકશો જો તમને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન વિશે માહિતી હશે અથવા તેના વિશે તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન હશે તો જ, અને જો તમને ઇન્ફોર્મેશન ન હોય તો હું તમને થોડો ઘણો ઓવરવ્યૂ આપી દઉં। આ ફિગર કોની છે, તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની છે। ફિમેલની અંદર વન પેર ઓવરી એટલે કે એક જોડી ઓવરી આવેલી છે, એટલે કે બે ઓવરી આવેલી છે। આના સિવાય તમને શું જોવા મળે છે, તો કે ફેલોપિયન ટ્યુબ કેટલી આવેલ છે, બે આવેલી છે। તમને સૌથી અંદર શું જોવા મળે છે, યુટ્રસ જોવા મળે છે, ગુજરાતીમાં તમે જેને ગર્ભાશય તરીકે ઓળખો છો। આના સિવાય નીચે જે યોની માર્ગ જોવા મળે છે એને વજાઇના તરીકે ઓળખવામાં આવે છે। હવે ઓવરીનું શું કામ છે સૌથી પહેલાં, તો કે ઓવરીનું કામ છે એગના પ્રોડક્શન કરવાનું, એટલે કે ઓવાનું પ્રોડક્શન કરવાનું, ઈંડા અથવા એગ અથવા તો ઓવા, આ બધું શું છે, એક જ છે। તો એના પ્રોડક્શનનું કામ કોણ કરે છે, તો કે જે ઓવરી છે એ ઓવાના પ્રોડક્શનનું કામ કરે છે અથવા તો એગના પ્રોડક્શનનું કામ કરે છે। હવે આ એગ છે એને આગળ લઈ કોણ જાય છે, તો કે આ ફેલોપિયન ટ્યુબ છે એ આગળ લઈ જાય છે કોને, ઓવાને, એટલે કે ઓવરીમાંથી એગને કેરી કરવાનું કામ કોણ કરે છે, તો કે આ ફેલોપિયન ટ્યુબ કામ કરે છે। આ ફેલોપિયન ટ્યુબ છે એ શું કામ કરે છે, ઓવરીમાંથી એગને કેરી કરી છે। હવે આ એગ છે એના પ્રોટેક્શનનું, એના આખે આખા ડેવલપમેન્ટનું કામ કોણ કરે છે, એટલે કે એગ જો આ સમય દરમિયાન ફિમેલની અંદર જો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થશે તો સ્પર્મ છે એ શું કરશે, ઓવા સાથે એનું મેટિંગ થશે, ઓવમ અને સ્પર્મનું શું થશે, મેટિંગ થશે, અને એના પછી એક સ્ટ્રક્ચર બનશે જેને કહેવામાં આવશે ઝાયગોટ, ગર્ભ, બરોબર। અને આ ઝાયગોટનું ડેવલપમેન્ટ થાય અને શું બનશે, એમ્બ્રિયો એટલે કે આખે આખો ભ્રૂણ બનશે। તો એ ક્યાં, આ ભ્રૂણ ક્યાં રહેશે પછી, તો કે એક જગ્યા છે જેને શું કહેવામાં આવશે, યુટ્રસ, એક ઓર્ગન છે જેને શું કહેવામાં આવશે, યુટ્રસ અથવા તો ગર્ભાશય। આ ગર્ભનું સ્થાપન ક્યાં થશે, એનું ઇમ્પ્લાન્ટેશન ક્યાં થશે, તો કે આ યુટ્રસની અંદર, ટૂંકમાં આખે આખા એમ્બ્રિયોના ડેવલપમેન્ટ કોની અંદર થશે, તો કે યુટ્રસ એટલે કે ગર્ભાશયની અંદર। તો આ હતી થોડીક બેઝિક માહિતી, જો તમને આના વિશે ખબર ન હોય તો મારો એક વિડીયો પણ છે બરોબર બેઝિક ઇન્ફોર્મેશનવાળો, આ વિડીયો તમે જોઈ લેજો એટલે થોડી ઘણી બેઝિક માહિતી મળી જશે। અત્યારે આપણે શું જોયું, બે ઓવરી આવેલી છે, બે ફેલોપિયન ટ્યુબ આવેલી છે, ઓવરીનું શું કામ છે, એગનું પ્રોડક્શન કરવાનું, ફેલોપિયન ટ્યુબનું શું કામ છે, આ ઓવરીમાંથી જે એગ પ્રોડ્યુસ થયું એને લઈ જવાનું કામ કરે છે,
અહીંયાથી ડેવલપમેન્ટ શરૂ થશે. જો આની અંદર સ્પર્મ આવશે તો ડેવલપમેન્ટ અહીંયાથી શરૂ થશે. પછી એમ્બ્રિયો બનશે તો આ એમ્બ્રિયો ક્યાં પ્રોટેક્ટ થશે? તો કે યુટરસની અંદર. યુટરસની અંદરનું સૌથી અંદરનું જે લેયર છે એને શું કહેશું? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખશું. એન્ડોમેટ્રિયમનું લેયર છે એ ખૂબ જ થીક હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. આ હતી થોડીક બેઝિક ઇન્ફોર્મેશન. મેન્સ્ટ્રુઅલ સાયકલ સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ તો કે ધ સાયકલ ઓફ ઇવેન્ટ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ વન મેન્સ્ટ્રુએશન ટિલ ધ નેક્સ્ટ ઇઝ કોલ્ડ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ. આ ઇવેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે એક મેન્સ્ટ્રુએશનથી લઈ અને બીજા મેન્સ્ટ્રુએશન સુધી સ્ટાર્ટ બીજા મેન્સ્ટ્રુએશન સુધી પૂરી થાય છે. હવે મેન્સ્ટ્રુએશન એટલે શું થાય? પહેલો વહેલો ક્વેશ્ચન થાય તો કે મેન્સ્ટ્રુએશન એટલે કે ધારો કે કોઈ પણ એક ગર્લ છે, અત્યારે આ ગર્લ છે એ 12 વર્ષની થઈ ગઈ છે, એટલે કે આ કઈ એજ છે 12 વર્ષની? 12 યરની પ્યુબર્ટી એજ. પ્યુબર્ટી એજ જેને ગુજરાતીમાં તમે તરુણાવસ્થાની ઉંમર તરીકે પણ ઓળખતા હતા. આ પ્યુબર્ટીની અંદર તમે બધા 8મા ધોરણમાંથી ભણતા આવો છો કે પ્યુબર્ટી એટલે કે તરુણાવસ્થા દરમિયાન તમારા બોડીની અંદર કેટલા બધા ડેવલપમેન્ટલ સ્ટેજ આવે છે, એટલે કે તમારા બોડીની અંદર કેટલા બધા ઓર્ગનમાં ડેવલપમેન્ટ થાય છે, જેમાં મેઇન ઓર્ગન છે રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે પ્રજનાંગો, એની અંદર ડેવલપમેન્ટ થાય છે. તો કે ગર્લ જ્યારે પ્યુબર્ટીમાં આવશે ત્યારે એની અંદર એના વજાઇનલ પાર્ટમાંથી બ્લડ ફ્લો થશે, બ્લીડિંગ થશે. જ્યારે એ કેમાં આવશે? જ્યારે એ પ્યુબર્ટીમાં આવશે ત્યારે. અને આ બ્લીડિંગને શું કહેવામાં આવે છે? આ બ્લડ ફ્લોને શું કહેવામાં આવે છે? મેન્સ્ટ્રુએશન. એટલે કે જ્યારે 12 કે 13 વર્ષની થશે ત્યારે યોનિ માર્ગમાંથી અથવા તો વજાઇનલ માર્ગમાંથી 3 થી 5 દિવસમાં દર મહિને બ્લડ ફ્લો બહાર આવશે, બોડીની બહાર બ્લડ ફ્લો આવશે, જેને કેના તરીકે ઓળખશું? જેને આપણે મેન્સ્ટ્રુએશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવો બ્લડ ફ્લો પહેલી વાર થાય છે ત્યારે આપણે એને મેનાર્કી તરીકે ઓળખીએ છીએ, એટલે કે રજો દર્શન તરીકે ઓળખીએ છીએ. તો હવે શું કીધું? તો કે આવું એક મેન્સ્ટ્રુએશનથી આવું એક મેન્સ્ટ્રુએશન ક્યારે જોવા મળે છે? 1 મહિનામાં. આવું બીજું મેન્સ્ટ્રુએશન 2મા મહિનામાં, ત્રીજું મેન્સ્ટ્રુએશન 3મા મહિનામાં. આવું એની અંદર ચાલ્યા જ કરે છે. એટલે તો આને શું કીધું છે? તો કે સાયકલ કીધું છે. તો કે પહેલી વાર જ્યારે બ્લડ ફ્લો થયો ત્યારથી લઈ અને બીજી વાર બ્લડ ફ્લોની શરૂઆત થશે ત્યાં સુધીની સાયકલને શું કહેવામાં આવશે? ત્યાં સુધીની સાયકલને મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. મેન્સ્ટ્રુએશનને પીરિયડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એક બ્લીડિંગનું સ્ટેજ આવ્યું, ત્યાંથી બીજા બ્લીડિંગના સ્ટેજ સુધીની આખી સાયકલને મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ કોને કહેશું? તો કે એક મેન્સ્ટ્રુએશનથી લઈ અને બીજા મેન્સ્ટ્રુએશન સુધીના આખા તબક્કાને, આખા ફેઝને મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. આ મેન્સ્ટ્રુઅલ સાયકલ દર મહિને જોવા મળશે, એટલે કે દર 28 દિવસે એક મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળશે, બીજા 28 દિવસે બીજું મેન્સ્ટ્રુઅલ સાયકલ, ત્રીજા 28 દિવસે આખી ત્રીજી મેન્સ્ટ્રુઅલ સાયકલ. એટલે 12 વર્ષની થશે ત્યારથી લઈ અને 45 કે 50 વર્ષની થશે ત્યાં સુધી દર મહિને આવો બ્લડ ફ્લો જોવા મળશે, જેને મેન્સ્ટ્રુએશન કહેશું. અને આ પહેલો મેન્સ્ટ્રુએશન અને બીજા મેન્સ્ટ્રુએશન વચ્ચેના તબક્કાને શું કહેશું? મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેશું. અ મંથલી સાયકલ ધેટ અકર્સ ઇન વુમન ફ્રોમ મેનાર્કી ટુ ધ મેનોપોઝ. મેનોપોઝ એટલે શું? તો કે જ્યારે એની એજ 45 કે 50 વર્ષની હશે ત્યારે આ બ્લીડિંગ બંધ થઈ જશે. ત્યારે દર મંથમાં જે આ બ્લડ ફ્લો થતો હતો ને, આ બ્લડ ફ્લો બંધ થઈ જશે, એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ કેવી થઈ જશે? સ્ટોપ થઈ જશે, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. મેનોપોઝનો મતલબ થાય સેઝેશન ઓફ ધેર ઓફ, એટલે કે જે આ બ્લડ ફ્લો છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એનું સ્ટોપ થઈ જવું. એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ ક્યાંથી ક્યાં ઉંમરમાં જોવા મળશે? 12 થી લઈ અને 13 વર્ષથી શરૂ થશે અને 45 થી 50 વર્ષ સુધી દર મહિનામાં જોવા મળશે. અને આ મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે ત્યાં સુધી કોઈ પણ ફિમેલ છે એ પ્રેગ્નન્ટ થઈ શકશે, એટલે આને ચાઇલ્ડ બિયરિંગ ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે
કોઈ પણ છોકરી છે, કોઈ પણ ગર્લ છે, એ જ્યારે પોતાની મધરના વુંબમાં હશે, એટલે કે એમ્બ્રિયોના સ્ટેજમાં હશે, ત્યારે જ્યારે એની અંદર ઓવરી બનશે, ઓવરી એટલે અંડાશય, તમને બધાને ખબર છે રિપ્રોડક્ટિવ પાર્ટ છે, આ ઓવરી બનશે ત્યારે આ ઓવરીની અંદર કેટલા ફોલિકલ પ્રોડ્યુસ થશે, તો કે 2 મિલિયન જેટલા ફોલિકલ પ્રોડ્યુસ થશે. ફોલિકલ એટલે શું? તો કે આખે આખું એક કોથળી જેવું આવરણ, એક સ્ટ્રક્ચર કે જેની અંદર શું હશે, જેની અંદર એગ હશે અથવા તો ઓવમ હશે અથવા તો એની અંદર ઉસેટ્સ હશે. તો એનો મતલબ શું છે? તો કે આવા 2 મિલિયન જેટલા એગ હશે. આ એગની આજુબાજુ આવરણ છે ને શું કહેશું? તો કે ફોલિકલ કહેશું. એટલે તમે એમ કહી શકો કે જ્યારે સૌથી પહેલાં બનશે, જ્યારે સૌથી પહેલાં ફોલિકલ બનશે, ત્યારે આ ફોલિકલની સંખ્યા કેટલી હશે? તો કે 2 મિલિયન જેટલી હશે. અને આ ફોલિકલનું ડેવલપમેન્ટ થયા રાખશે. હવે જ્યારે આ ગર્લ છે એ પ્યુબર્ટીમાં આવશે ત્યારે આ ફોલિકલ ઘટીને કેટલા થઈ જશે? ખાલી 60 થી 80 હજાર. કેટલા? ખાલી 60 થી 80 હજાર. જન્મ થશે અથવા તો જ્યારે ઓવરીમાંથી સૌથી પહેલાં ફોલિકલ પ્રોડ્યુસ થશે, ગમે ત્યારે એમ્બ્રિયોનિક સ્ટેજમાં કે પછી બર્થ થશે ત્યારે કેટલા હશે? 2 મિલિયન જેટલા હશે, એટલે કે કરોડો, બરાબર. પણ જન્મ થઈ જશે એના પછી પ્યુબર્ટી સ્ટેજમાં આવશે, એટલે કે તરુણાવસ્થામાં આવશે, ત્યારે આ કેટલા થઈ જશે? ખાલી 60 થી 80 હજાર રહેશે. તમે બધા ઉજીનેસીસ ભણી ગયા છો, છતાંય ઉજીનેસીસ એટલે કે ઓવાનું આખે આખું ડેવલપમેન્ટ, એગનું આખે આખું ડેવલપમેન્ટ, બરાબર. એને આપણે ઉજીનેસીસ તરીકે ઓળખીએ છીએ. ત્રીજા યુનિટની અંદર તમારી ઉજીનેસીસ આવે છે. આ મેન્સ્ટ્રુઅલ સાયકલ 12 થી 15 વર્ષની અંદર શું કામ જોવા મળે છે? અને જો જોવા મળે છે તો કેમ જોવા મળે છે? એના પાછળ કંઈક કારણો રિસ્પોન્સિબલ હશે. તો કે એની પાછળ રિસ્પોન્સિબલ છે આપણા હોર્મોન્સ. આ હોર્મોન્સનું પ્રોડક્શન કામ કોણ કરે છે? તો કે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ એટલે બ્રેનનો એક પાર્ટ છે, આપણા બ્રેનનો એક પાર્ટ છે, જેને કહેવામાં આવે છે હાઇપોથેલેમસ. આ પાર્ટ શું કરે છે? તો કે એક હોર્મોન પ્રોડ્યુસ કરે છે, GnRH, એટલે કે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. શું પ્રોડ્યુસ કરે છે? હોર્મોન પ્રોડ્યુસ કરે છે ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. હવે આપણા બ્રેનની અંદર એક બીજી ગ્લેન્ડ આવેલ છે, જેને કહેવામાં આવે છે પિચ્યુટરી ગ્લેન્ડ. તમને બધાને ખબર છે કે આપણા બોડીની અંદર કેટલી બધી ગ્રંથિઓ જોવા મળે છે, એમાંની એક ગ્લેન્ડ એટલે પિચ્યુટરી ગ્લેન્ડ. આ પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં હોર્મોનનું પ્રોડક્શન કરશે? તો કે ગોનાડોટ્રોફિન હોર્મોન્સ, જેને FSH અને LH તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં તો પિચ્યુટરી ગ્લેન્ડ સુકામાં હોર્મોન્સને પ્રોડ્યુસ કરે છે, કારણ કે હાઇપોથેલેમસ એક હોર્મોન પ્રોડ્યુસ કરે છે GnRH, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. અને આ હોર્મોન કોના ઉપર ઇફેક્ટ કરશે? પિચ્યુટરી ગ્લેન્ડને એક્ટિવેટ કરશે, એટલે કે એને ઉત્તેજિત કરશે. પિચ્યુટરી ગ્લેન્ડ ઉત્તેજિત થઈ ગઈ એટલે હવે એક્ટિવેટ થઈ ગઈ, એટલે હવે એ ક્યાં 2 હોર્મોન્સને પ્રોડ્યુસ કરશે? FSH અને LH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. જેવા આ બંને હોર્મોન પ્રોડ્યુસ થશે, એટલે આ બંને હોર્મોન કોના ઉપર, કોને એક્ટિવેટ કરશે? તો કે ઓવરીને એક્ટિવેટ કરશે અથવા તો ઓવરીને ઉત્તેજિત કરશે. એટલે ઓવરીની અંદર પછી ક્યાં 2 હોર્મોન પ્રોડ્યુસ થશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ક્યાં 2 હોર્મોન પ્રોડ્યુસ થશે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આખી આખી સાયકલ કોના દ્વારા કંટ્રોલ થાય છે? તો કે હોર્મોન્સ દ્વારા કંટ્રોલ થાય છે. સૌથી પહેલાં કોનું પ્રોડક્શન થશે? તો કે સૌથી પહેલાં હાઇપોથેલેમસ, બ્રેનનો એક પાર્ટ છે, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોનને પ્રોડ્યુસ કરશે. આ ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન્સ છે એ કોને એક્ટિવેટ કરશે? પિચ્યુટરી ગ્લેન્ડને એક્ટિવેટ કરશે, જેના લીધે પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં 2 હોર્મોન્સ પ્રોડ્યુસ કરશે? ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, બરાબર. ગોનાડોટ્રોફિન ક્યાં 2 હોર્મોન્સ છે? FSH અને LH. હવે આ બંને હોર્મોન્સ કોને એક્ટિવેટ કરશે? તો કે ઓવરીને એક્ટિવેટ કરશે. અને ઓવરી પછી ક્યાં 2 હોર્મોનનું પ્રોડક્શન કરશે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ જનરલી 4 સ્ટેજની અંદર ડિવાઇડેડ થયેલી છે. મેન્સ્ટ્રુઅલ ફેઝ, ફોલિક્યુલર ફેઝ અથવા તો પ્રોલિફેરેટિવ ફેઝ, ઓવ્યુલેટરી ફેઝ અને લ્યુટિયલ ફેઝ.
આ પેલો પાર્ટ છે અને આની અંદર હું તમને આ ચારે ચાર સ્ટેજ વિશે અને કઈ કઈ પ્રોસેસ થાય છે એનો આખે આખો ઓવરવ્યૂ આપી દઈશ. બીજા પાર્ટની અંદર હું તમને બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશ, પણ પહેલાં વહેલાં હું તમને આખે આખો ઓવરવ્યૂ આપી દઉં જેને લીધે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન થાય. મેન્સ્ટ્રુઅસ ફેઝ એટલે શું થયું, આપણે કીધું કે જે બ્લીડિંગનો સ્ટેજ છે, બ્લડ ફ્લો થાય છે વજાઇનલ એરિયામાંથી. હવે ફોલિક્યુલર ફેઝ, આપણે શું વાત કરી કે હોર્મોન ઇફેક્ટ કરે છે. હોર્મોનમાં સૌથી પહેલાં હાઈપોથેલેમસે કેવો પ્રોડ્યુસ કર્યો, તો કે GnRH, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન પ્રોડ્યુસ કર્યો, જેને લીધે પિચ્યુટરી ગ્લેન્ડે બે પ્રકારના હોર્મોન પ્રોડ્યુસ કર્યા, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. એમાંનો પહેલો હોર્મોન કયો છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરશે? તો કે આપણે એક વાત કરી હતી પ્રાઇમરી ફોલિકલ, 60-80,000 જ્યારે પ્યુબર્ટીમાં આવશે ત્યારે ગર્લની અંદર કેટલા ફોલિકલ વધશે? 60-80,000. આ ફોલિકલની અંદર શું હશે? ઓવા હશે, એટલે કે એગ હશે, અને એની આજુબાજુ શું આવેલું હશે? આ ફોલિકલ આવેલું હશે, એક કવર આવેલું હશે. એટલે હવે FSH શું કરશે? તો કે FSH કોને એક્ટિવેટ કરશે? તો કે આ પ્રાઇમરી ફોલિકલ છે એને એક્ટિવેટ કરશે. પ્રાઇમરી ફોલિકલને સેકન્ડરીમાં કન્વર્ટેડ કરશે, સેકન્ડરી ફોલિકલને ટર્સરીની અંદર કન્વર્ટેડ કરશે, ગ્રોવિંગ ફોલિકલની અંદર કન્વર્ટેડ કરશે, અને પછી એને કેની અંદર કન્વર્ટ કરશે? ગ્રાફિયન ફોલિકલની અંદર કન્વર્ટેડ કરશે. ગ્રાફિયન ફોલિકલ અથવા તો જેને મેચ્યોર ફોલિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું થયું? તો કે એક હોર્મોન હતો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એને કોણે પ્રોડ્યુસ કર્યો? પિચ્યુટરી ગ્લેન્ડે પ્રોડ્યુસ કર્યો. હવે આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરશે? પ્રાઇમરી ફોલિકલને સેકન્ડરીમાં કન્વર્ટેડ કરશે, સેકન્ડરીને ટર્શરીમાં, એટલે કે ગ્રોવિંગ ફોલિકલ બનાવશે, ગ્રોથ થયો છે એવો, અને પછી કેમાં કન્વર્ટ કરશે? મેચ્યોર ફોલિકલ અથવા તો ગ્રાફિયન ફોલિકલ. હવે આ ગ્રાફિયન ફોલિકલ કયો હોર્મોન પ્રોડ્યુસ કરશે? તો કે ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કરશે. શું? કયો હોર્મોન પ્રોડ્યુસ કરશે? તો કે ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કરશે. ઇસ્ટ્રોજનનું કામ શું છે? કોણ પ્રોડ્યુસ કરશે? ગ્રાફિયન ફોલિકલ પ્રોડ્યુસ કરશે. આ ગ્રાફિયન ફોલિકલ શું છે? તો કે પ્રાઇમરી ફોલિકલનું ડેવલપમેન્ટ થયું, સેકન્ડરી ફોલિકલ બન્યું, ટર્શરી બન્યું, અને એ પછી કયું બની ગયું? મેચ્યોર ફોલિકલ બની ગયું. એની આજુબાજુ તમે જોવો છો જેમ જેમ ગ્રોથ થાય છે, એની આજુબાજુના લેયરમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. હવે આ ગ્રાફિયન ફોલિકલ કેનું પ્રોડક્શન કરશે? ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન કરશે. અને આ ઇસ્ટ્રોજનનું શું કરશે? તો કે આ ગર્ભાશયની અંદરની દિવાલ છે એન્ડોમેટ્રિયમ, એની થિકનિંગનું કામ કરશે, એટલે કે એને કેવી બનાવશે? જાડી બનાવશે. અંદાજે કેટલી? 3 mm જેટલી, 3 mm જેટલી એને થીક બનાવશે. કોણ? ઇસ્ટ્રોજન. કોણે પ્રોડ્યુસ કર્યો? ગ્રાફિયન ફોલિકલે. ગ્રાફિયન ફોલિકલ શું છે? પ્રાઇમરી ફોલિકલનું વારંવાર ડેવલપમેન્ટ થઈને શું બની ગયું? ગ્રાફિયન ફોલિકલ બની ગયું છે. એને મેચ્યોર ફોલિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં હોર્મોને ઇફેક્ટ કરી? તો કે FSH એ પ્રાઇમરી ફોલિકલને મેચ્યોર ફોલિકલ અથવા તો ગ્રાફિયન ફોલિકલ બનાવી દીધું. હવે આ ગ્રાફિયન ફોલિકલ છે એની ઉપર એક હોર્મોન ઇફેક્ટ કરશે બીજું, LH. પેલો હોર્મોન હતો FSH, જેને આને આની અંદર કન્વર્ટેડ કર્યું, પ્રાઇમરીને મેચ્યોર અથવા તો ગ્રાફિયનની અંદર કન્વર્ટેડ કર્યું. હવે આ ગ્રાફિયન ફોલિકલની અંદર કયો હોર્મોન પ્રોડ્યુસ થશે? કયો હોર્મોન અસર કરશે? તો કે LH, એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોનનું શું કામ છે? આ ફોલિકલ છે, આ મેચ્યોર ફોલિકલ, એની અંદરથી એગને રિલીઝ કરશે. જો ઓવ્યુલેશન એટલે કે એગનું રિલીઝ થવું, આ ફોલિકલમાંથી શું રિલીઝ થયું? એગ રિલીઝ થઈ ગયો છે, એટલે કે એગ બહાર આવી ગયું, ઓવરીમાંથી એગ બહાર આવી ગયું છે. આ ઓવરીમાં એગ હશે, અને આ એગ છે એ ઓવરીમાંથી ક્યાં આવી ગયું? ફેલોપિયન ટ્યુબની અંદર આવી ગયું. અને આ એગની આજુબાજુ પહેલાં શું હતું? ગ્રાફિયન ફોલિકલ હતું, પછી LH એની ઉપર ઇફેક્ટ કરી, એટલે શું થયું? આ ગ્રાફિયન ફોલિકલમાંથી એગ અહીંયા આવી ગયું. અને આ કામ કોણે કર્યું? LH, એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોને આ કામ કર્યું છે, ઓવ્યુલેશનનું કામ કર્યું. હવે આ ઓવા તો રિલીઝ થઈ ગયો, પણ આ ગ્રાફિયન ફોલિકલનું શું? તો કે આ ગ્રાફિયન ફોલિકલ હવે કેમમાં કન્વર્ટેડ થઈ જશે? એક અલગ સ્ટ્રક્ચરમાં કન્વર્ટેડ થઈ જશે, જેને કહેવામાં આવશે કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ એક યલો કલરનું સ્ટ્રક્ચર છે, ખાલી હ્યુમનની અંદર જ જોવા મળે છે. હ્યુમનની પિક્યુલારિટી છે કે એની અંદર ગ્રાફિયન ફોલિકલ કેની અંદર કેમાં કન્વર્ટેડ થઈ જશે?
કોર્પસ લ્યુટિયમમાં કન્વર્ટેડ થઈ જશે. ગ્રાફિયન ફોલિકલે શું કર્યું હતું? ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કર્યો હતો, બરાબર. હવે આ ગ્રાફિયન ફોલિકલની ઉપર ક્યાં હોર્મોને અસર કરી? એટલે છે, એક હથોડીની જેમ કામ કરશે, જે શું કરશે, એની અંદરના એગને રિલીઝ કરી દેશે. હવે આ ગ્રાફિયન ફોલિકલ કેમાં કન્વર્ટેડ થઈ જશે? કોર્પસ લ્યુટિયમમાં કન્વર્ટેડ થઈ જશે. અને કોર્પસ લ્યુટિયમ હવે કેનું શું કરશે? કોર્પસ લ્યુટિયમ કરશે પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન, બીજો હોર્મોન છે ઓવરીની અંદર પ્રોડ્યુસ થતો. આ પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ શું કામ કરશે? તો કે જે યુટરસની વોલ છે એને ઠીક કરવાનું કામ કરશે. તમને એવું થશે કે આગળ તમે એમ કીધું કે ગ્રાફિયન ફોલિકલની અંદરથી જે ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થતો હતો એ શું કરતું હતું? તો કે એન્ડોમેટ્રિયમની વોલ તેને ઠીક કરવાનું કામ કરતું હતું. તો કોર્પસ લ્યુટિયમ છે એ પણ પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન કરે છે અને એ પણ ઠીક કરવાનું કામ કરે છે. હા, પણ જે ઇસ્ટ્રોજન છે એ ગર્ભાશયની વોલ છે એન્ડોમેટ્રિયમ એને 3 mm જેટલું અથવા તો 2 mm જેટલી ઠીક કરશે. અને જે કોર્પસ લ્યુટિયમ છે એને કેટલા એમાં એ પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન કરશે એ કેટલા mm જેટલી એને ઠીક કરશે? 6 mm જેટલી એને ઠીક કરશે. તો આને આનું કામ કોણે કર્યું? તો કે પ્રોજેસ્ટેરોનનું કામ કર્યું. પહેલું ફેઝ એટલે બ્લીડિંગ ફેઝ, બીજું ફેઝ ફોલિક્યુલર અથવા તો પ્રોલિફેરેટિવ ફેઝ, જેમાં શું આવશે? તો કે જેની અંદર FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઇફેક્ટ કરશે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનને લીધે પ્રાઇમરી ઓસાઇટ કેમાં થયું? સેકન્ડરીમાં, સેકન્ડરીમાંથી ટર્શરીમાં, ટર્શરીમાંથી ગ્રાફિયન ફોલિકલમાં કન્વર્ટેડ થતું હતું. અને ગ્રાફિયન ફોલિકલ કોનું પ્રોડક્શન કરતું હતું? તો કે ગ્રાફિયન ફોલિકલ કરતું હતું ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન. અને જેને લીધે શું થયું હતું? યુટરસની વોલ કેવી થઈ ગઈ હતી? 3 mm જેટલી થીક થઈ ગઈ હતી. એના પછીનું સ્ટેજ છે ઓવ્યુલેટરી ફેઝ. પછી આપણે વાત કરી હતી કે હવે ગ્રાફિયન ફોલિકલની અંદરથી શું રિલીઝ થતું હતું? તો કે ઓવા રિલીઝ થતું હતું. એને શું કહેવામાં આવશે? એને ઓવ્યુલેટરી ફેઝ કહેવામાં આવશે. એના પછી ગ્રાફિયન ફોલિકલ કેમાં કન્વર્ટેડ થતું હતું? ચોથા સ્ટેપની અંદર શું થશે? ગ્રાફિયન ફોલિકલ કોર્પસ લ્યુટિયમની અંદર કન્વર્ટેડ થશે, બરાબર. અને આ કોર્પસ લ્યુટિયમ કેનું પ્રોડક્શન કરશે? પ્રોજેસ્ટેરોનનું. અને એના લીધે શું થશે? તો કે એના લીધે ગર્ભાશયની દિવાલ છે, યુટરસની વોલ છે, એ વધુ ને વધુ થીક થશે. તો આ હતા ચારે ચાર સ્ટેપ. હવે આ સમય દરમિયાન અહીંયા ઓવા આવ્યું, બરાબર. અહીંથી શું થયું? કોર્પસ લ્યુટિયમ એકધારું પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, બરાબર, સિક્રીશન કરે છે, જે શું કરે છે? એન્ડોમેટ્રિયમની વોલને ઠીક કરે છે. એન્ડોમેટ્રિયમની વોલ ઠીક થઈ ગઈ, અહીંયા ઓવા આવી ગયું, બરાબર, ઓવ્યુલેશન થઈ ગયું. એના પછી સિક્રીટરી ફેસ અથવા તો લ્યુટિયલ ફેસ આવ્યું, જેમાં પ્રોજેસ્ટેરોનનું સિક્રીશન થયું છે. આ સમય દરમિયાન વજાઇનામાંથી જો ઓવા આવશે, વજાઇનામાંથી જો, સોરી, આ સમય દરમિયાન અહીંયા ઓવા આવી ગયું છે અને આ સમય દરમિયાન જો સ્પર્મ આવશે તો શું થઈ જશે? ઓવા અને સ્પર્મનું ફર્ટિલાઇઝેશન થશે અને શું બની જશે? ઝાયગોટ બની જશે અને આ યુટરસમાં એનું ઇમ્પ્લાન્ટેશન થશે, એટલે કે સ્થાપન થશે. પણ જો ઓવા એમને જ રહ્યું અને કોઈ પણ પ્રકારનું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયું જ નહીં, એટલે સ્પર્મ છે એ અંદર આવ્યો નહીં, અને જેને લીધે શું થશે? જેને લીધે આ ઓવા છે એ ડિસ્ટ્રક્ટ થઈ જશે. અંદર જે આખે આખું ગર્ભના સ્થાપન માટે, ઇમ્પ્લાન્ટેશન માટે આખા યુટરસને રેડી કર્યું, એનું એન્ડોમેટ્રિયમનું લેયર આખે આખું રપ્ચર થઈ જશે, એટલે તૂટી જશે. એની સાથે સાથે બ્લડ કેપેલરી બધી કેવી થઈ જશે? તૂટી જશે. અને આ બ્લડ ફ્લો ક્યાં આવી જશે? બહાર આવી જશે. બ્લડ ફ્લો ક્યાં આવી જશે? તો કે બહાર આવી જશે. જેને ચોથા સ્ટેપને અથવા તો પછી પાછું પહેલું સ્ટેપ શરૂ થયું એને શું કહેશું? જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. મેન્સ્ટ્રુઅલ ફેઝની અંદર બ્લીડિંગ થયું, ફોલિક્યુલર ફેઝની અંદર ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન થયું, બરાબર, ગ્રાફિયન ફોલિકલમાં કન્વર્ટેડ થયું, પછી ઓવ્યુલેટરી ફેઝની અંદર ઓવા રિલીઝ થયું, લ્યુટિયલ ફેઝની અંદર યુટરસની અંદર ફેલોપિયન ટ્યુબમાંથી થોડું થોડું ઓવા આવ્યું, બરાબર, નીચે આવતું જાય છે, અને વોલ કેવી થઈ ગઈ? જાડી થઈ ગઈ. પણ આની અંદર ફર્ટિલાઇઝેશન થયું નહીં, એટલે નીચેથી સ્પર્મ આવ્યું નહીં, જેને લીધે શું થઈ ગયું? આ બધી આખી આખી વોલ છે એન્ડોમેટ્રિયમની ઈ અને ઓવા શું થયું? આખે આખું રપ્ચર થઈ ગયું, જેને લીધે શું થયું? બ્લીડિંગ થયું. આ હતી આખી મેન્સ્ટ્રુઅલ સાયકલનો
ઓવરવ્યૂ પાર્ટ ટુની અંદર તમને લાઇન ટુ લાઇન કરાવીશ, બરોબર. પાર્ટ વનની અંદર તમને આખે આખો ઓવરવ્યૂ મેં આપી દીધો છે.